રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પીપીપી યોજના હેઠળ કરવામાં આવેલા ડિમોલિશન પછી મ્યુનિસિપલ કમિશનરે ગરીબ પરિવારોને મકાનો બનાવી આપવાની ખાતરી આપી હતી. એ ખાતરીનું ઉલ્લંઘન કરીને ગરીબ પરિવારોને માત્ર 15% જમીન ઉપર આવાસ બનાવી દેવામાં આવતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જે કમ્પાઉન્ડમાં દિવાલ બનાવવામાં આવી હતી તે દિવાલને તોડી પાડવામાં આવી હતી. આ ડિમોલિશનમાં સ્થાનિક રહીશો પણ જોડાયા હતા. આજે સવારે પીપીપીનો વિરોધ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. 15% જમીન અને કન્સ્ટ્રક્શન મળી 15% પૈસા જાય ગરીબોને અને 20-25% કોર્પોરેશનને અને 60-65% નફો બિલ્ડરને ફક્ત એમના ભ્રષ્ટાચાર માટે ખડે પગે કમિશનર પોલીસ કલેક્ટર ખડે પગે રે. આ આનંદીબેનનો આમાં સીધો ઇન્વોલ્વમેન્ટ થઈ અને જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પીપીપી દ્વારા, જેમાં 3500-4000 કરોડનો ફક્ત રાજકોટની ઝૂંપડપટ્ટીમાં ભ્રષ્ટાચાર થઈ શકે એમ છે એવો આખા ગુજરાતમાં જે મંડાણ થયા છે એ ભ્રષ્ટાચારી દિવાલનો અમે આજે ડિમોલિશન. રૈયાધારની ઘટનાને પગલે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ડિમોલિશન કરી રહેલા 10 આગેવાન સહિત ઇન્દ્રનીલભાઈની પણ ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.